ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળામાં વંદે વસુંધરા પ્રોજેક્ટ હેઠળ 7 વર્ષથી ભોલા વિસ્તારની અલગ અલગ સોસાયટીમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી તેનું જતન કરવામાં આવે છે, જેનો આજ રોજ શુભારંભ કરાયો હતો. બાળકોના પર્યાવરણ જાગૃતિ ચેતન સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહે તે હેતુસર ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર ખાતે વંદે વસુંધરા પ્રોજેક્ટ હેઠળ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અલગ અલગ સોસાયટીમાં લીમડાના વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવામાં આવે છે. શાળા દ્વારા ગ્રીન ભોલાવ અંતર્ગત 5,500 વૃક્ષોથી ભોલાવ હરિયારો બનાવવા પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે આજરોજ વન સંરક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. શાળા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષના વંદે વસુંધરા પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે DCF ઉર્વશી પ્રજાપતિ, RFO DV ડામોર તથા ભરૂચ જિલ્લા ધારાસભ્ય રમેશ મિશ્રી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉપસ્થિત મહેમાનોના વરદહસ્તે શાળાના વિદ્યાર્થીઓને લીમડાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ ઉપસ્થિત સર્વેને વૃક્ષ વાવી તેનું જતન કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. સાથે સાથે શાળાના પટાંગણમાં લીમડાના વૃક્ષને વાવી પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો હતો. નમસ્કાર. નારાયણ વિદ્યાવિહાર ભરૂચ એ સતત 7 વર્ષથી વંદે વસુંધરા નામનો એક કાર્યક્રમ ચલાવે છે અને એમાં એક અભિયાન ઉપાડ્યું છે ગ્રીન ભોલાવ. એમાં અત્યાર સુધીમાં અમે દર વર્ષે 100 લીમડાનું વાવેતર કરીને વૃક્ષો ઉછેરતા હોઈએ છીએ. બાળકો પણ પોતાને ઘરે જ્યાં જગ્યા હોય ત્યાં કોમન પ્લોટ અથવા તો એમના કમ્પાઉન્ડમાં વૃક્ષો વાવે છે. એમ કરતાં કરતાં અત્યાર સુધીમાં અમે 1700 વૃક્ષો ઉછેર કર્યા છે. સાથે સાથે ભોલાવમાં 5,000 જેટલા વૃક્ષો ઉછેરવાનું સંકલ્પ અમે કર્યો છે, જેમાં 1700 વૃક્ષોનું વાવેતર અને જતન હાલ કરી રહ્યા છે. વંદે વસુંધરા પ્રોજેક્ટ હેઠળ 7 વર્ષ પહેલાં ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલની પ્રેરણાથી આ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને જેમાં અમને વાલીઓ, બાળકો, શિક્ષકોનો સુંદર સહકાર મળ્યો. સાથે સાથે આજે આ વંદે વસુંધરા કાર્યક્રમમાં ચાલુ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રતિજ્ઞાબદ્ધ કરીને પર્યાવરણ બચાવવા માટેના અભિયાનમાં જોડાઈને અમને સૌને ગૌરવવંતિત કર્યા. સાથે સાથે જિલ્લાના અધિકારી શ્રી ઉર્વશીબેન પ્રજાપતિ પણ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.